હેલો સ્ટુડન્ટ ધ પવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે સાઈનના સરવાળા અને કોસના સરવાળાની સિરીઝ જોઈ હતી અમુક વિશિષ્ટ પ્રકારની જે સિરીઝ છે તેની ચર્ચા કરીશું આ લેક્ચરમાં ઓકે ચલો શરૂઆત કરીએ ઇઝી ક્વેશ્ચનથી થોડી શરૂઆત કરીએ ચલો ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે સિગમા આર બરાબર વન ટુ એટીન વન ટુ એટીન કો સ્ક્વેર ફાઈવ આર ડિગ્રી ઓકે ચલો પેલા સીગમાં રિમૂવ કરો એટલે પેલા વન મૂકો પછી ટુ મૂકો તો આ થઈ જશે આ રીતે વન મૂકશો એટલે કો સ્ક્વેર ડિગ્રી પછી કો સ્કવેર ટેન ડિગ્રી ટુ મૂકો એટલે પછી થ્રી મૂકો એટલે કો સ્ક્વેર ફિફ્ટીન ડિગ્રી પછી અપ ટુ કો સ્ક્વેર નાઇન્ટીન ડિગ્રી ઓકે એક મેથડ મેં તમને કીધી હતી તે પણ છે કે વર્ગ છે તો વન માઇનસ કોસ ટુ સૂત્ર બનાવીને તમે આને સોલ્વ કરી શકો અથવા બીજી રીત ચલો કો નેવું તો જતા રહેશે કારણ કે કોસ નેવું ઝીરો થશે હવે હું શું કરીશ આની પદ શું હશે આની પહેલાંનું પદ હશે કોસ્ક્વેર પંચ્યાસી ઓકે એની પહેલાં હશે કો સ્ક્વેર તો હું આ રીતે સાથે રાખીશ કોસ્ક્વેર પાંચ પ્લસ કો સ્ક્વેર પંચ્યાસી ઓકે ચલો પછી સરવાળો નેવું થાય ને તે રીતે સાથે રાખવાના પછી કો સ્ક્વેર ટેન કો સ્ક્વેર ટેન પ્લસ અપ ટુ કો સ્ક્વેર એટી એંસી ડિગ્રી ઓકે દસ આરે એંસી એવી રીતે અપ ટુ કોસ્ક્વેર ચાલીસ કો સ્ક્વેર ચાલીસ તો કો સ્ક્વેર ચાલીસ આરે શું આવશે કો સ્ક્વેર પચાસ ઓકે ચલો પહેલાં પાંચ દસ એક પદ આગળથી એક પદ પાછળથી આનું મૂલ્ય તો ઝીરો થઈ ગયું ચાલીસ આરે પચાસ અને પિસ્તાલીસ આરે કો સ્ક્વેર પિસ્તાલીસ આવે પાછું પિસ્તાલીસ આવે પણ પિસ્તાલીસ આપણી માં એક જ વખત છે આપણે ખૂણાનો સરવાળો નેવું થાય ને તે રીતે રાખવાના ચલો હવે આ કો સ્ક્વેર પાંચ અને કો સ્ક્વેર પંચ્યાસી એટલે સાઈન સ્ક્વેર પાંચ થાય યાદ હોય તો સાઈન અને કોસ એકબીજાના કોટિકોણ છે એટલે કોસ પંચ્યાસી એટલે સાઈન પાંચ થાય ખબર છે સાઈન ઠીટા બરાબર કોસ નેવું માઇનસ ઠીટા આ ખૂણાને નેવુંમાંથી વાત કરી દો ને એટલે કોશનો સાઇન થઈ જાય બંનેને કન્વર્ટ નહીં કરવાનું એકને કન્વર્ટ કરવાનું કો સ્ક્વેર દસ પ્લસ આને સાઈન કરવું હોય તો ખૂણાને નેવુંમાંથી વાત કરી દો તો અહીંયા ખૂણો દસ થઈ જશે અપ ટુ કો સ્ક્વેર ચાલીસ અને અહીંયા પણ સાઈન તમારે જોતું હોય તો ખૂણાને કેમાંથી વાત કરી દો નેવુંમાંથી તો અહીંયા સાઇન્સ સ્ક્વેર ચાલીસ ઓકે અને અહીંયા તો મૂલ્ય આપને ખબર જ છે વન અપોન રૂટ ટુ નો વર્ગ તો આનું મૂલ્ય વન વન પ્લસ વન આ પાંચ આઠ વખત થશે વન આઠ પચાસ ચાલીસ એટલે આઠ વખત વન થશે તો આનો આન્સર આવશે એટ પ્લસ હાફ એટ પ્લસ હાફ ઓકે કેટલું થશે આ સેવન્ટીન બાય ટુ આ રીતે પણ સોલ્વ કરી શકો જો કો સ્ક્વેરમાં આપેલું હોય તો આ રીતે જો સેટ પદ થઈ જતા હોય કોટિકોણ એકબીજા સાથે પછી ઘણી વખત ટેન અને તેનો ગુણાકાર આપી દઈએ કોટ 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 ટેન 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 આવો ગુણાકાર આપી દઈએ તો તમને ખબર છે ટેન ઇન્ટુ કોટ વન થાય તો તમાર ટેન અને કોટની પેરું બનાવવાનું ચાલુ કરવાની જોડ બનાવવાની ચાલુ કરવાની ખ્યાલ આવે ધારો કે તમને એક સિમ્પલ ક્વેશ્ચન દ્વારા સમજાવું કે તમને આવું આપે ટેન વન ટેન ટુ ટેન થ્રી અપ ટુ ટેન નેવ્યાસી ટેન નેવ્યાસી આ રીતનું આપે તો તમારે શું કરવાનું આ રીતની પેર બનાવવાની ટેન વન ને ટેન નેવ્યાસી સાથે રાખવાનું ખૂણાનો સરવાળો નેવો હોય એ રીતે ટેન ટુ ને ટેન અઠ્યાસી સાથે રાખવાનું ઓકે ટેન થ્રીને ટેન થ્રીને ટેન સત્યાસી સાથે રાખવાનું અપ ટુ ટેન ચુમ્માલીસને ટેન ચુમ્માલીસને ટેન છેતાલીસ રાખવાનું અને ટેન પિસ્તાલીસ એક જ બાકી રહેશે બીજું પિસ્તાલીસ નહીં આવે તો હવે આને લખાય ટેન વન કોટ વન જો આ ટેનનું મારે કોટ કરવું હોય તો ખૂણા નેવુંમાંથી બાદ કરી દેવાનો તો ખૂણો પણ વન થઈ જશે ટેન વન ઇન્ટુ કોટ વન પછી અહીંયા ટેન ટુ ઇન્ટુ કોટ ટુ આ ખૂણો નેવુંમાંથી બાદ કરો એટલે ટેનનું કોટ થઈ જાય ટેન થ્રી ઇન્ટુ કોટ થ્રી અપ ટુ ટેન ફોર્ટી ફોર કોટ ફોર્ટી ફોર અને ટેન પિસ્તાલીસ જુઓ દરેકનું મૂલ્ય વન 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 થઈ ગયું અને બધું ગુણાકારમાં એટલે જવાબ પણ વન આવશે કારણ કે ટેન ઇન્ટુ કોટ વન થાય જ ખૂણો સરખો હોય ત્યારે ઓકે તો આનો આન્સર હું ડાયરેક્ટ લખી દઉં આનો આન્સર શું આવવાનો વન બધું 1 થઈ જશે ખેલા પછી આમ પૂછી લઈએ કોસ વન cos ટુ cos થ્રી કોસ ફોર અપ ટુ cos હા એકસો એંસી ઓકે તો આમાં તો કોસ ઇન્ટુ સાઇન વન ન થાય હો પાછું તો આનો જવાબ વિચારો આ સિરીઝને વ્યવસ્થિત જુઓ તો વચ્ચે ક્યાં કોસ નેવું હશે અને કોસ નેવું શું થાય ઝીરો અને વચ્ચે ઝીરો છે એટલે બાકી બધું પદ ગુણાકારમાં છે અને ગુણાકારમાં એક વખત ઝીરો આવે એટલે શું થઈ જાય ઝીરો ઓકે આ ત્રણ ક્વેશ્ચન કોપી કરો પછી હજી એક આ ટાઈપનો પ્રશ્ન આપણે જોઈએ ઓકે હજી એક આવો ગુણાકારવાળો આપણે પ્રશ્ન જોઈએ પછી આગળ વાત કરીએ થોડીક ચલો ક્વેશન છે ફોર એન આલ્ફા ઇક્વલ્સ ટુ પાય ફોર એન ક્વેશ્ચન નંબર ફોર ક્વેશ્ચન નંબર ફોર ફોર એન આલ્ફા ઇક્વલ્સ ટુ પાય ઓકે અને કિંમત મેળવવાની કીધી છે કોટ આલ્ફા કોટ ટુ આલ્ફા

આલ્ફા ઓકે ચલો કોટ ટુ એન માઇનસ વન આલ્ફા તો પહેલાં અને છેલ્લા ખૂણાનો સરવાળો કરું પહેલાં અને છેલ્લા ખૂણાનો સરવાળો કરીએ આપણે તો આલ્ફા પ્લસ ટુ એન માઇનસ વન ઇન્ટુ આલ્ફા એટલે આ આવશે ટુ એન આલ્ફા ઓકે ટુ એન આલ્ફા બરાબર કેટલા થશે ટુ એન આલ્ફા બરાબર કેટલા થશે ફોર એન આલ્ફા બરાબર પાય છે તો ટુ એન આલ્ફા બરાબર શું થશે પાય બાય ટુ દેખાય ખૂણાનો પહેલો હવે અહીંયા આ રીતે રાખતા જાવ કોટ આલ્ફા કોટ આલ્ફા ઇન્ટુ કોટ ટુ એન માઇનસ વન આલ્ફા ટુ એન માઇનસ વન આલ્ફા ઓકે પછી કોટ ટુ આલ્ફા કોટ ટુ આલ્ફા કોટ ટુ આલ્ફા કોટ ટુ આલ્ફા ઇન કોટ અને આગળનું પદ ટુ એન માઇનસ ટુ આલ્ફા અપ ટુ આ રીતે સાથે રાખતા જાઓ વચ્ચે એક પદ એવું પણ આવશે કે જે સિંગલ હશે ઓકે વચ્ચે કોઈ એક પદ એવું પણ હશે કે જે સિંગલ હશે અને તે હશે લાસ્ટ એક સિંગલ પદ હશે કો સેન આલ્ફા બાકી બધી જોડ બનતી જશે ઓકે હવે મેં શું કીધું કે જ્યારે કોટ ઇન્ટુ કોટ હોય કે ટેન ઇન્ટુ ટેન હોય તમને આમ આપે ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા અથવા એમ આપે કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા અને આ વન થાય ત્યારે ખૂણાનો સરવાળો કેવો હોય નેવું દેખાય તો અહીંયા આ બે ખૂણાનો સરવાળો નેવું થશે એટલે આ બધું વન 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 થતું જશે અહીંયા પણ ખૂણાનો સરવાળો નેવું થશે જુઓ ગણતરી અહીંયા લખેલી છે ઓકે તો આનો જવાબ આવશે વન ખ્યાલ આવ્યો પેલું છેલ્લે સાથે રાખો ખૂણાનો સરવાળો કરો નેવું આવે તો એ બંધ થઈ જાય ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ ક્વેશન ઓકે પેલા આ કોપી કરી થીટા બરાબર ઝીરો ટુ એટ વન અપોન વન અપોન વન પ્લસ ટેન ક્યુબ ટેન ઠીટા ટેન ઠીટા ડિગ્રી ઓકે તો આને થોડું વ્યવસ્થિત લખીએ આપણે વ્યવસ્થિત લખો થોડું આને તો ટેનને શું લખાય સાઈન બાય કોસ લખાય કે નહીં અને આ રીતે લખી શકો કે નહીં સિગ્મા ઠીટા બરાબર ઝીરો ટુ એટ વન અપોન વન પ્લસ સાઇન ક્યુબ ટેન ઠીટા ડિગ્રી અપોન કોસ ક્યુબ ટેન ઠીટા ડિગ્રી ઓકે હવે લસા લીલો કોસ કોસ ઉપર જતું રહેશે તો અહીંયા થશે સિગમા ઠીટા ઇક્વલ્સ ટુ ઝીરો ટુ એટ અને કોસ ઉપર જતું રહેશે અહીંયા તો અહીંયા કોસ ક્યુબ ટેન ઠીટા ડિગ્રી અપોન ક્યુબ ટેન ઠીટા ડિગ્રી પ્લસ કોસ ક્યુબ ટેન ઠીટા ડિગ્રી ઓકે ચલો હવે આપણે ઠીટા વન બાય વન મૂકવાનું ચાલુ કરીએ અને પછી જોઈએ કે કઈ રીતનું સ્વરૂપ આવે છે શું આવે છે એ પછી આપણે ચર્ચા કરીશું ચલો ઠીટા વન બાય વન મૂકવાનું ચાલુ કરો તો અહીંયા આવશે ઠીટા બરાબર ઝીરોથી જ આપેલું છે ઓકે તો અહીંયા કોસ ઝીરો કોસ ક્યુબ ઠીટા ઝીરો એટલે કોસ ઝીરો અહીંયા કોસ ક્યુબ ઝીરો અપોન સાઇન ક્યુબ ઝીરો ઓકે પહેલા સાઇન ક્યુબ લખો કોસ લખો પછી કોસ ક્યુબ ટેન ડિગ્રી અપોન સાઈન ક્યુબ હવે ઠીટા બરાબર પહેલાં ઝીરો મૂકા પછી વન મૂકવાના હવે વન મૂકું છું ઠીટા બરાબર સાઈન ક્યુબ ટેન ડિગ્રી ટેન ડિગ્રી પ્લસ કોસ ટેન ડિગ્રી ઓકે કોસક્યૂબ ટ્વેન્ટી ડિગ્રી હવે ટુ મૂકો ઠીટા બરાબર સાઇન ક્યુબ ટ્વેન્ટી ડિગ્રી પ્લસ કોસક્યુબ ટ્વેન્ટી ડિગ્રી ઓકે આ રીતે વન બાય વન મૂકતા જાવ છેલ્લા બે પદ લખીએ એટલે સાત મૂકો તો કોસ ક્યુબ સેવન્ટી ડિગ્રી કોસ ક્યુબ સેવન્ટી ડિગ્રી અપોન સાઇન ક્યુબ સેવન્ટી ડિગ્રી સાઇન ક્યુબ સેવન્ટી ડિગ્રી કોશક્યૂબ સેવન્ટી ડિગ્રી પ્લસ કોસ ક્યુબ એટી ડિગ્રી અપોન સાઇન ક્યુબ એટી ડિગ્રી કોસ ક્યુબ એટી ડિગ્રી ઓકે હવે હું શું કરીશ આમાંથી બે પદને સાથે રાખીશ ઓકે જેમ કે આ પદનું મૂલ્ય તો વન થઈ ગયું પહેલા પદનું મૂલ્ય તો પછી તમે આ જે પદ છે કોસ એસી કોસ એસી એને શું કહેવાય કોસ એસીને કહેવાય સાઈન દસ અહીંયા હું કન્વર્ટ કરું કોસ એસી આને કહેવાય સાઈન દસ કહેવાય અને સાઈન એસીને કોસ દસ કહેવાય તો બીજું અને આ પદ હું સાથે રાખું છું ઓકે તો અહીંયા કોશ ક્યુબ ટેન ડિગ્રી કોસ ક્યુબ ટેન ડિગ્રી અપોન સાઈન ક્યુબ ટેન ડિગ્રી ટેન ડિગ્રી અપોન કોસ ક્યુબ ટેન ડિગ્રી પ્લસ છેલ્લું પદ છેલ્લું પદ કોસ ક્યુબ આ કોસ ક્યુબ એસી ડિગ્રી અહીંયા હું લખી દઉં છું કોસ એસી એટલે સાઈન દસ થાય ઓકે અને સાઈન એસી એટલે કોસ દસ થાય કોસ દસ થાય તો અહીંયા કોસ ક્યુબ ટેન ડિગ્રી પ્લસ સાઈન ક્યુબ ટેન ડિગ્રી પ્લસ કોશક્યુબ ટેન ડિગ્રી હવે બાકીની વસ્તુ હું નથી લખતો વિચારજો તમે આપ અહીંયા જુઓ નીચે સરખું છે દેખાય છે તો ઉપર સરવાળો થશે કે નહીં તો મેં પહેલાં અને છેલ્લાનો સરવાળો વન થયો કોનો દસ અને એસીનો દસ અને એસીનો સરવાળો વન અહીંયા હું દર્શાવું દસ અને એસી વાળો જે પદ હતું તેનો સરવાળો વન એ જ રીતે વીસ અને સિત્તેરવાળાનો વન થશે એ જ રીતે ત્રીસ અને સાઠવાળાનો વન થશે એ જ રીતે ચાલીસ અને પચાસવાળાનો વન થશે થાય કે નહીં થાય ઓકે ચલો અને બીજું પદ તો પચાસ તો હવે તો બીજું કોઈ આવશે નહીં તો આવું જુઓ એક તો વન પહેલો પછી એક આ તમને સમજાયું દસ અને 80 વાળું પદ સાથે રાખો તો વન થાય દેખાય આ બંનેનો સરવાળો કરજો છેદ સરખો છે એટલે અંશનો સરવાળો થાય ઉડી જશે ને આ વન જ આવશે એટલે દસ અને એસીનો જુઓ મેં અહીંયા સમજાયું આ પદ વાળું હતું તો વન પ્લસ વન પ્લસ આ વન પહેલો વન છે આ દસ એસી આ વીસ સિત્તેર ત્રીસ સાઠ અને ચાલીસ પચાસ તો ટોટલ આન્સર આવશે ફાઈવ કોપી ઓકે સ્ટુડન્ટ ચલો હજી એક વેરાયટી જોઈએ ક્વેશ્ચનની આપણે એકદમ સરસ એવી એકદમ સરસ પ્રશ્ન છે સિગ્મા એમ બરાબર વન એમ બરાબર વન ટુ સિક્સ કોશેક કોસેક ઠીટા પ્લસ એમ માઇનસ વન એમ માઇનસ વન પાય બાય ફોર ઇન્ટુ કોસેક કોસેક ઠીટા પ્લસ એમ પાય બાય ફોર ઇક્વલ્સ ટુ ફોર રૂટ ટુ તો ઠીટા મેળવો તો ઠીટાની કિંમત મેળવો ઓકે આ ટાઈપના ક્વેશનમાં તમારે પહેલાં તો આ કોશેક કોશેક છે ને એને હું આ રીતે લખી દઉં સીગમાં એમ બરાબર વન ટુ સિક્સ કોશેક કોશેકને લખાય આ કોશેકને લખાય સાઈન સાઈન ઠીટા પ્લસ એમ માઇનસ વન પાય બાય ફોર એમ માઇનસ વન પાય બાય ફોર સાઈન ઠીટા પ્લસ હિટા પ્લસ એમ પાય બાય ફોર આ રીતે લખાય ઓકે આ તો એટલું તો ખ્યાલ જ આવે કોશે આ રીતે લખાય હવે મેથડ સાંભળજો જો નીચે સાઇન સાઇન દેખાય સરખું દેખાય તો અહીંયા સાઈન વિધેય મૂકવાનું ખૂણો શું મૂકવાનો એ પછી કહું નીચે સાઇન સાઈન દેખાય તો ઉપર સાઈન મૂકવાનું નીચે કોસ કોસ દેખાય તો પણ ઉપર સાઈન મૂકવાનું નીચે કોસ સાઈન દેખાય અથવા સાઈન કોસ દેખાય તો કોષ મૂકવાનું કેમ જુઓ નીચે તમને સરખા દેખાણા સાઈન સાઈન સરખા કહેવાય કે નહીં સરખા વિધેય કહેવાય સાઈન વિધેય તો ઉપર એવું વિધેય મૂકવાનું કે સાઈન આલ્ફા પ્લસ બીટાના સૂત્રમાં અલગ અલગ આવે છે નીચે સરખું તો ઉપર સાઈન મૂકવાનું અહીંયા કોસ કોસ હોત તો પણ સાઇન જ મૂકવાનું લખી રાખજો કારણ કારણ કે નીચે જો સરખું હોય તો ઉપર એવું સૂત્ર મૂકવાનું કે સાઈનની બાજુમાં કોષ આવતું હોય અને નો જો નીચે ભિન્ન હોય નીચે સાઈન અને કોશ હોય તો ઉપર એવું સૂત્ર મૂકવાનું કોષની બાજુ કોષ અને સાઈનની બાજુમાં સાઈન આવતું હોય આ બધું જવા દો ને તમે નીચે સરખું તો ઉપર સાઈન નીચે કોષ કોષ હોત તો પણ સાઈન આવે ચલો હવે ખૂણો આ બંનેને બાદ બાકી મૂકી દેવાનો આ બંનેની બાદ બાકી તો મોટો ખૂણો આ છે તો એને પહેલાં મૂકું ઠીટા પ્લસ એમ પાય બાય ફોર એમ પાય બાય ફોર માઇનસ માઇનસ અહીંયા થશે ઠીટા ઠીટા પ્લસ પ્લસ એમ માઇનસ વન એમ માઇનસ વન પાય બાય ફોર ઓકે આ આ રીતે હવે જુઓ રિયલમાં તમે ખૂણો મૂકો છે કેટલો રિયલમાં તમે ખૂણો કેટલો મૂકો વિચારો આ બંનેની બાત બાકી કેટલી થાય આ બંનેની બાત બાકી તો ઠીટા ઠીટા ઉડી જશે એમ પાય બાય ફોર ઉડી જશે અને પાય બાય ફોર વધશે અહીંયા તમે ખૂણો પાય બાય ફોર જ મૂક્યો છે એટલે તમે ઉપર કેટલા વડે ગુણા સાઈન પાય બાય ફોર વડે સાઈન પાય બાય ફોર અહીંયા હતા નહીં તો તમારે અહીંયા સાઈન પાય બાય ફોર વડે શું કરી દેવાનો ભાગાકાર આ વસ્તુ મૂકવી પડશે તો જ પદનો છેદ વિભાજન થશે પદ દૂર થશે કઈ રીતે મૂક્યું સમજ પડી અહીંયા સાઈન સાઈન હોય તો અહીંયા સાઈન કોસકોસ હોય તો પણ સાઇન સાઇન કોસ હોય તો કોસ અને આ બે ખૂણાની બાદ બાકી એટલે આ થઈ જાય સાઈન ફાઈવ બાય ફોર સાઈન ફાઈવ બાય ફોર અહીંયા હતા નહીં મેં અહીંયા ભાગાકાર કરી નાખું ચલો ઓકે હવે હું છેદ વિભાજન કરી નાખું પેલા સૂત્ર મૂકવું પડશે છેદ વિભાજન એમ નહીં થાય આ તમારો આલ્ફા અને આ બીટા ઓકે સાઈન ફાઈવ બાય ફોર એટલે અહીંયા થઈ જશે વન અપોન્ટ રૂટ ટુ સીગમાં એમ બરાબર વન ટુ સિક્સ વન ટુ સિક્સ સૂત્ર મૂકો તો સૂત્ર મૂકશો એટલે અહીંયા આવશે સાઇન આલ્ફા સાઇન આલ્ફા ઠીટા પ્લસ એમ પાય બાય ફોર કોસ સાઈન આલ્ફા કોસ બીટા કોસ બીટા એમ માઇનસ વન પાય બાય ફોર માઇનસ કોસ કોસ ઠીટા પ્લસ એમ પાય બાય ફોર ઇન્ટુ સાઇન ઠીટા પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ પાય બાય ફોર ઓકે આ તમારું સૂત્ર આવશે અને છેદમાં સાઈન આલ્ફા માઇનસ બીટાનું મેં અંશમાં સૂત્ર મૂકી દીધું છેદમાં આવશે સાઈન ઠીટા પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ પાય બાય ફોર ઇન્ટુ સાઈન ઠીટા પ્લસ એમ પાય બાય ફોર ઓકે છેદ વિભાજન કરી દો તો આના છેદમાં આ એટલે આ સાઈન ને આ સાઈન નીકળી જશે અહીંયા કોસ કોટ સામેની બાજુ શું આપેલું છે ફોર રૂટ ટુ ફોર રૂટ ટુ ઓકે ચલો છેદ વિભાજન કરશો આ રૂટ ટુ ને સામે જવા દો ને ભાઈ એટલે એટ થઈ જાય અને અહીંયા છેદ વિભાજન કરી તો સિગ્મા એમ બરાબર વન ટુ સિક્સ વન ટુ સિક્સ સાઈન સાઈન નીકળી જશે અને આ થઈ જશે કોટ ઠીટા પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ પાય બાય ફોર માઇનસ આના છેદમાં આ તો અહીંયા સાઈન આ નીકળશે ને કોટ કોટ ઠીટા પ્લસ ઠીટા પ્લસ એમ પાય બાય ફોર ઓકે ઇક્વલ્સ ટુ એટ ખ્યાલયો વન બાય રૂટ ટુ અહીંયા ગુણાઈ ગયા ચાલો હવે સીગમાં દૂર કરો પહેલાં વન મૂકો વન મૂકશો પહેલાં તો એમની જગ્યાએ તો અહીંયા તો ઝીરો થઈ જાય તો અહીંયા આવશે કોટ ઠીટા માઇનસ ઠીટા પ્લસ બાય ફોર કોટ ઠીટા પ્લસ ફાય બાય ફોર ઠીટા પ્લસ બાય ફોર ચલો ટુ મૂકો તો કોટ ઠીટા પ્લસ ફાય બાય ફોર દેખાય છે ટુ અહીંયા મૂકો એટલે અહીંયા ટુ મૂકો તો કોટ ઠીટા પ્લસ ટુ પાય બાય ફોર ટુ પાય બાય ફોર ઓકે એવી રીતે થ્રી મૂકવાના અપ ટુ લાસ્ટ સિક્સ મૂકવાના છે તો સિક્સ મૂકો એટલે કોટ ઠીટા પ્લસ ફાઈ ફાઈ બાય ફોર જે આગળના સાથે ઉડી જશે માઇનસ કોટ ઠીટા પ્લસ સિક્સ ફાઈ બાય ફોર ઓકે ચલો અહીંયા એટ હવે બધા પદ ઉઠતા જશે પણ પહેલું અને છેલ્લું પદ બાકી રહેશે કોટ ઠીટા માઇનસ અહીંયા આ થઈ જશે કોટ થ્રી પાય બાય ટુ પ્લસ ઠીટા થ્રી પાય બાય ટુ પ્લસ એટલે કેટલામું ચરણ આટલાનું આન્સર આવશે થ્રી પાય બાય ટુ પ્લસ એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં કોટ ઋણ અને ટેનનું કોટ થઈ જાય આ થ્રી પાય બાય ટુ છે થ્રી પાય બાય ટુ પ્લસ ઠીટા એટલે તો આ થઈ જશે આટલાનો આન્સર આવશે માઇનસ ટેન ઠીટા માઇનસ માઇનસ પ્લસ પ્લસ ટેન થીટા બરાબર આઠ ઓકે ચલો કોપી કરો આટલું પછી ગણતરી કરીએ ઓકે થોડી ગણતરી આગળ જોઈએ આમાં ચલો અહીંયા વન બાય કરેક કરી લેજો થોડું વન બાય સાઇન ફાય બાય ફોર એટલે આ રૂટ ટુ થઈ જશે ઓકે અને અહીંથી રૂટ ટુ રૂટ ટુ કેન્સલ થશે એટલે અહીંયા ફોર આવી જશે અહીંયા પણ ફોર આવશે અહીંયા પણ ફોર આવશે ચલો અહીંયા ગણતરી આગળ વધારો પહેલાં આટલું કોપી કરી લો ચલો આપણે લાસ્ટ સમીકરણ આ રીતે આવ્યું હતું ટેન ઠીટા પ્લસ કોટ થીટા બરાબર ફોર તો આને લખાય ટેન ઠીટા ઇન્ટુ વન અપોન ટેન ઇક્વલ્સ ટુ ફોર તો અહીંયા થઈ જશે ટેન સ્ક્વેર ઠીટા ફોર ટેન પ્લસ વન ક્રોસ ગુણાકાર કરી દ્વિઘાત બનાવી દીધું આ દ્વિઘાતને ઉકેલી તો ડેલ્ટા આવશે સોળ માઇનસ ચાર ટુ રૂટ થ્રી ઓકે તો ટેન ઠીટા બરાબર ટેનમાં દ્વિઘાત છે એટલે ટેન ઠીટા આના બીજ થાય ટેન ઠીટા બરાબર માઇનસ બી પ્લસ માઇનસ રૂટ ડેલ્ટા અપોન ટુ એ ઓકે કિંમત મૂકો તો કિંમત મૂકશો એટલે ટેન ઠીટા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી એટલે ફોર પ્લસ ઓર માઇનસ ટુ રૂટ થ્રી અપોન ટુ તો ટેન ઠીટા બરાબર ટુ પ્લસ રૂટ થ્રી અથવા ટેન ઠીટા બરાબર ટુ માઇનસ રૂટ થ્રી થશે ઓકે તો અહીંયા ટુ પ્લસ રૂટ થ્રી આ ટેન પંદરની કિંમત છે ટેન પાય બાય અને આ જે કિંમત છે ટેન પંચોતેરની કિંમત છે ફાય પાય બાય ઓકે પાય બાય એટલે પંદર ને આ પંચોતેર હવે ટેન પંદરની કિંમત કઈ રીતે મળે આ સૂત્ર મૂકજો ટેન પિસ્તાલીસ માઇનસ ત્રીસનું ટેન આલ્ફા માઇનસ બીટાનું અને મળી જશે અને પંચોતેર મેળવવા અહીંયા પ્લસ કરી દેજો આ રીતે કિંમત મળશે ઓકે તો ઠીટા પાય બાય ટ્વેલ્ અને ફાઈવ પાય બાય ટ્વેલ આવશે ઓકે હજી એક આવો પ્રશ્ન આપણે પ્રયત્ન કરીએ ચલો પી આપેલું છે ટેન રસ ટુ એન પ્લસ વન ઠીટા માઇનસ ટેન ઠીટા માઇનસ ટેન ઠીટા ક્યુ આપેલું છે ક્યુ આપેલું છે સીગમાં આર બરાબર ઝીરો ટુ એન સાઇન રેસ ટુ થ્રી રેસ ટુ આર ઠીટા અપોન કોસ રેસ ટુ થ્રી રેસ ટુ આર પ્લસ વન ઠીટા ઓકે તો પી બરાબર પી બરાબર કે ક્યુ પી બરાબર કે ક્યુ કે ઓકે ક્યુ ક્યુ નું વિચાર કરીએ આપણે થોડો તો ક્યુ ને થોડુંક વ્યવસ્થિત લખીએ ચલો ક્યુમાં પેલા સીગમાં દૂર કરી દો ક્યુ માં સીગમાં દૂર કરી દો તો પહેલાં ઝીરો મૂકો તો સાઈન ઠીટા અપોન કોસ થ્રી ઠીટા દેખાય આર બરાબર ઝીરો મૂકા આર બરાબર વન મૂકો તો સાઈન થ્રી ઠીટા સાઈન થ્રી ઠીટા અપોન સાઈન સોરી કોસ આર બરાબર વન મૂકો તો વન પ્લસ વન એટલે કોસ નાઇન ઠીટા ઓકે આ રીતે આગળ વધતું રહેશે હવે ભાઈ પ્લસ છેલ્લું પદ આવશે સાઈન થ્રી રેસ ટુ એન ઠીટા અપોન કોસ થ્રી રેસ ટુ એન પ્લસ વન ઠીટા ઓકે કોઈ એક પદનું હું તમને રૂપ આપી સમજાવું જેમ કે આ પદને કઈ રીતે એક પદ મેળવીશ ને એટલે બાકીના સમજાઈ જશે ચલો આ પદ મેળવું સાઈન ઠીટા અપોન સાઈન થ્રી ઠીટા સોરી કોસ થ્રી ઠીટા કોસ થ્રી ઠીટા તો હવે હું શું કરું છું ટુ કોષ વડે ઉપર નીચે ગુણાકાર કરી દઉં ટુ સાઇન ઇન ટુ કોસ ઠીટા ટુ વડે ટુ કોસ વડે કેટલા વડે ટુ કોષીટા વડે ઉપર નીચે ગુણાકાર કરી દીધો તો આ જે પદ તમારું છે તે આ રીતનું થઈ જશે સાઈન ટુ ઠીટા સાઇન ટુ ઠીટા ટુ કોસ ટુ થઈ ગયું કે કે નહીં હવે આના આગળના એમ નીચે જો સરખા પદ દેખાય એટલે કોસ કોષ દેખાણું તો ઉપર સાઈન મૂકવાનું પણ તમારે મૂકવાની જરૂર જ નથી એ લોકોએ મૂકીને જ આપ્યું ગોઠવાઈ ગયું અને સાઈન મૂકીને પછી મેં શું કીધું હતું અહીંયા ખૂણો કયો લાખવાનો આ બેની બાદ બાકી જો એ ખૂણો જ છે તો સાઈન

અને કોસ ઠીટા ઓકે હાફ અહીંયા થઈ જશે કોસ કોસ્કોસ ઉડી જશે ટેન થ્રી થીટા ટેન થ્રી થીટા માઇનસ કોસ્કોસ કેન્સલ ટેન ઠીટા ઓકે તો ક્યુનો જવાબ હવે હું અહીંયા લખું છું તમે જોતા જાઓ ક્યુ ક્યુનો પહેલું પદનો જવાબ આવો આવ્યો બધા પદમાં હાફ તો આવવાના જ છે એટલે હાફ હું બહાર મૂકી દઉં છું ભાઈ ઓકે બધા પદમાં હાફ આવશે આમાં હાફ આવશે આમાં આવશે ખબર પડી ને આમાં કોના વડે ગુણાકાર કરવાનો ટુ કોસ થ્રી થીટા વડે ઉપર નીચે તો પહેલાં પદનો જવાબ આવ્યો ટેન થ્રી થીટા માઇનસ ટેન ઠીટા બીજાનો જવાબ બોલો ટેન નાઇન ઠીટા માઇનસ ટેન થ્રી થીટા ત્રીજાનો જવાબ બોલો ટેન સત્યાવીસ થીટા માઇનસ ટેન થ્રી થીટા અંદાજો લગાવી લીધો અહીંયા ઠીટા થ્રી થીટા હતું તો આવું આવે છે અહીંયા થ્રી થીટા નાઇન થીટા છે અહીંયા નાઇન થઈ જશે ને અહીંયા થ્રી થઈ જશે અપ ટુ લાસ્ટ આન્સર બોલો ટેન લાસ્ટ આન્સર આવશે તમારો લાસ્ટ આન્સર આવશે ટેન એન ઠીટા સોરી લાસ્ટ આન્સર આવશે અહીંયા ટેન સત્યાવીસ ઠીટા માઇનસ ટેન નાઇન ઠીટા અહીંયા આવશે લાસ્ટ આવશે થ્રી રેસ ટુ એન પ્લસ વન થીટા માઇનસ ટેન થ્રી રેસ ટુ એન ઠીટા તો સૌથી મોટું અને નાનું પદ બાકી રહેશે તો ક્યુ બરાબર હાફ સૌથી મોટું પદ થશે ટેન થ્રી રસ ટુ એન પ્લસ વન ઠીઠા માઇનસ સૌથી નાનું પદ થશે ટેન ઠીઠા બાકીનું ઉઠતું જશે તમે જોજો ઓકે તો ક્યુ બરાબર શું આવ્યું અહીંયા પી બાય ટુ તો પી બરાબર ટુ ક્યુ કોપી ઓકે સ્ટુડન્ટ અમુક પ્રશ્ન તમે પ્રયત્ન કરો કે ક્વેશન વન ક્વેશન વન વન અપોન સાઈન પિસ્તાલીસ સાઈન છેતાલીસ પ્લસ વન અપોન સાઈન સુડતાલીસ સાઈન અડતાલીસ પ્લસ અપ ટુ વન અપોન પ્લસ સાઈન એકસો તેત્રીસ સાઈન એકસો ચોત્રીસ ઓકે આ પ્રશ્ન તમે પ્રયત્ન કરજો જુઓ ઉપર તમારે શું લખવાનું હિન્ટ આપી દઉં અહીંયા સાઈન સાઈન છે તો અહીંયા સાઈન જ મૂકવાનું પણ અહીંયા લખવાનું તમારે છેતાલી માઇનસ અને અહીંયા સાઈન અડતાલીસ માઇનસ દેખાય સાઈન અડતાલીસ માઇનસ એ રીતે ઉપર લખ દેવાનું હવે તમે અંશમાં કેટલા વડે ગુણ્યા જુઓ તો સાઈન વન વડે તો આખા જે પદ છે એની આગળ વન વન અપોન દેવાનું એટલે આ શું થયું સાઈન વન વડે ગુણ્યા અને વન વડે ભાગ્યા અહીંયા જે વન હતા એને તમે છેતાલીસ માઇનસ પિસ્તાલીસ લિખા અહીંયા વન હતા એને અડતાલીસ માઇનસ સુડતાલીસ લિખા અહીંયા સાઈન વન આવશે એને એકસો ચોત્રીસ માઇનસ એકસો તેત્રીસ લખવાના આગળ તમે વિચારજો ઓકે ચલો વન અને આનો આન્સર ઓકે હમણાં કર્યો તે ટાઈપ જ છે કે વન બરાબર ટેન સત્યાવીસ ઠીટા માઇનસ ટેન ઠીટા કે ટુ બરાબર

તો K1 વન અપોન કે મેળવો કે વન અપોન મેળવો ભાઈ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન થર્ડ સીગમાં કે બરાબર કે બરાબર વન ટુ થર્ટી વન ટુ થર્ટી વન અપોન સાઇન ફાય બાય ફોર પ્લસ કે એ માઇનસ વન ઇન્ટુ ફાઈ બાય સિક્સ ઇન્ટુ સાઇન ફાય બાય ફોર પ્લસ કે ફાઈવ બાય સિક્સ પ્લસ કે એ ફાય બાય સિક્સ ઓકે આનો આન્સર તમારે મેળવવાનો છે ઓકે અને આન્સર આવશે ટુ ઇન બ્રેકેટ રૂટ થ્રી માઇનસ ઓકે તો આ ત્રણ પ્રશ્ન પ્રયત્ન કરો અત્યારે